કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થામાં 3% વધારો આપવા માંગ કરાઈ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે નાણામંત્રી કનુભાઈ દેસાઈને લખ્યો છે પત્ર. કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થો 50% વધારી 53% કરવાની માંગ કરાઈ છે. અસહ્ય મોંઘવારી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરાઈ છે. દિવાળી પર્વ નિમિત્તે રાજ્ય સરકાર મોંઘવારી અપાય તો કર્મચારીઓને આ ભથ્થું અપાય તો તેઓને રાહત મળશે. 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાત કરાઈ છે અને આ પરિપત્ર પણ દિવાળી પહેલા થઈ જાય તો કર્મચારીઓની દિવાળી સુધરે તેવી રજૂઆત પણ કરાઈ છે. કેન્દ્ર સરકારે 3% મોંઘવારી વધુ જાહેર કરી અને 50% થી 53% મોંઘવારી જાહેર કરેલી છે ત્યારે રાજ્યના કર્મચારી અને અધિકારીને પણ આ મોંઘવારી ભથ્થાનો લાભ દિવાળીમાં મળે તે અર્થે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારશ્રીને રજૂઆત કરી છે અને આ મોંઘવારી ભથ્થું ઝડપથી છોડવામાં આવે તેવી સરકારશ્રી સમક્ષ અપેક્ષા રાખે છે. પાણીદાર કામગીરી માટે સુરતને પ્રથમ નંબરનો ખિતાબ. નેશનલ વોટર એવોર્ડ 2023ના વિજેતાઓની જાહેરાત થઈ છે. સુરતને નંબર 1નો ખિતાબ જાહેર કરાયો છે. રાષ્ટ્રપતિના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. પાણીને લગતી દાખલારૂપ કામગીરી કરવા બદલ એવોર્ડ અપાયો છે. તરસાલી ટ્રીટમેન્ટ સહિતની કામગીરી માટે બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ એનાયત કરાયો છે. સુરતની એસડીજે કોલેજની મોટી બેદરકારી સામે આવી. એમકોમની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. એમકોમ સેમેસ્ટર 3ની પરીક્ષામાં જૂનું પેપર અપાતા વિવાદ થયો છે. યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવેલું જૂનું પેપર અપાયું છે અને સમગ્ર મામલે 4 સુપરવાઇઝરને પરીક્ષા કામગીરીથી સસ્પેન્ડ કરાયા. જોકે યુનિવર્સિટીએ જૂના પેપર પ્રમાણે ચકાસણી કરવાનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓએ પણ હાશકારો અનુભવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન એસડી જૈન કોલેજની અંદર યુનિવર્સિટીએ જે પ્રશ્નપત્ર જે છે એ અલગ કારણોસર અમે જે બદલ્યા હતા, પરંતુ આ સદર સેન્ટરે એમકોમ વિષયની અંદર જે અમારું જૂનું પ્રશ્નપત્ર જે હતું એ જ અભ્યાસક્રમનું એ જ પ્રશ્નપત્ર આપી દીધું હતું. બાકીના સેન્ટરો પર જે અમે એ જ અભ્યાસક્રમનું નવું પ્રશ્નપત્ર તેના પર પરીક્ષા લેવાઈ હતી. આ સંદર્ભમાં એસડી જૈન કોલેજના જે 4 સુપ્રિન્ટેન્ડન્ટ જે હતા જેની સંપૂર્ણ બેદરકારી માલુમ પડી હતી તેમને તાત્કાલિક એની હવે પછીની તમામ યુનિવર્સિટી પરીક્ષા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ જૂનું પ્રશ્નપત્ર અભ્યાસક્રમ અંદરનું જે આપ્યું છે એ જ એમનો ગુણ કરવામાં આવશે. તેમણે નવી પરીક્ષા આપવાની બિલકુલ જરૂર નથી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ, આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ વરસાદની આગાહી છે. તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. 20 ઓક્ટોબરના રોજ અમરેલી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 21 ઓક્ટોબરના રોજ અમરેલીમાં ભારે વરસાદ પડશે. અમરેલી જો ડિસ્ટ્રિક્ટ હૈ, સાઉધર્ન ડિસ્ટ્રિક્ટ, દક્ષિણી જો જિલ્લા હૈ, ઉસમાં હોયેગા. જો નોર્થ ગુજરાત રીજન મેં આપકા આયેગા દાહોદ ઓર પંચમહાલ કો હમ લોગ રખે હૈ. ઓર અબ સૌરાષ્ટ્ર કચ્છ મેં જો ડિસ્ટ્રિક્ટ આયેગા રાજકોટ, બોટાદ, આપકા રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ઓર ઇધર આપકા પોરબંદર યહાં તક રખા ગયા હૈ. દો ડિસ્ટ્રિક્ટ મેં હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ, તાપી ઓર દાંગ કે લિયે. એન્ડ જો સૌરાષ્ટ્ર કચ્છ કે લિયે ડે 3 મેં આપકા અમરેલી ડિસ્ટ્રિક્ટ કે લિયે દિયા ગયા હૈ. ઓર ડે 4 મેં આપકા જો તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઓર અમરેલી ડિસ્ટ્રિક્ટ મેં હેવી રેનફોલ વોર્નિંગ દિયા ગયા હૈ.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ગામે 8 વર્ષથી કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલે છે. અહીં કુલ 2 આંગણવાડી છે. આ 2 આંગણવાડીમાં લગભગ 58 જેટલા બાળકો રજીસ્ટર ઉપર છે, જ્યારે કે ઝૂંપડામાં લાઇટ નથી, શૌચાલય નથી, આંગણવાડીના રસ્તા પર ઢાળ છે, અને છતાં પણ આવી સ્થિતિમાં બાળકો આંગણવાડીમાં તો આવે છે, પરંતુ બાળકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે. નાના ભૂલકાઓને રમવા માટેના સાધનો નથી. આંગણવાડી પાયાનું શિક્ષણ હોય છે, પરંતુ તંત્ર આંગણવાડીના મકાનો બનાવવામાં રસ નથી દાખવતી. આઈસીડીએસ વિભાગે આંગણવાડી બનાવવા માટે કોઈ પ્રયત્ન હાથ ધર્યા નથી. આઈસીડીએસ વિભાગના અધિકારીઓને દર માસે આંગણવાડીની વિઝિટ કરવાની હોય છે, પરંતુ અહીં વિઝિટ કરવા પણ કોઈ નથી આવતું. સરકારને એવી માંગ છે કે અમને પાકું મકાન બંધાવી આપે અને બધી સુવિધાઓ કરી આપે. અહીં આ આંગણવાડીમાં પંખાની પણ સુવિધા નથી અને લાઇટની પણ સુવિધા નથી, તેથી બાળકોને ચાલુ વરસાદે બહુ તકલીફ પડે છે. તેથી મારી એવી માંગ છે કે સરકારે આ માંગ અમારી પૂરી કરે. અમારે અહીંયા આવું એક ઘર છે, એમાં બેસાડીએ છે ઝૂંપડા જેવું, એક આંગણવાડી બનાવી આપે એવી અમારી માંગ છે. હવે રસ્તો નથી ને લાઇટે નથી, એટલે લાઇટની સગવડ કરી આપે ને રસ્તાની સગવડ કરી આપે, એટલે તે સમયે બાળકો નિયમસર આવી શકે. અમને સરકાર આંગણવાડી બનાવી આપતી હોય તો સારું, છોકરા ભણવાનો તકલીફ પડે છે. લાઇટોની સગવડ નહીં, નહીં કાંઈ હેન્ડપંપની સગવડ. ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે લાગેલા દુષ્કર્મના આરોપો મામલે મોટા સમાચાર છે. ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપમાં ફરિયાદ નોંધાશે. 21 ઓક્ટોબર પહેલા એફઆઈઆર નોંધવા એડિશનલ એડવોકેટ જનરલે તૈયારી દર્શાવી છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મના આરોપ મુદ્દે હાઈકોર્ટે આકરું વલણ દાખવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને 2021થી ફરિયાદ વગર માત્ર પૂછપરછને લઈને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે રેપ જેવા આરોપમાં ફરિયાદ નોંધ્યા વગર શા માટે પૂછપરછ કરવામાં આવી. સવાલ કર્યો છે કે શું આરોપી ધારાસભ્ય હોવાથી ફરિયાદ નથી નોંધાઈ. સાથે જ ટિપ્પણી કરતા કહ્યું કે બીજી દલીલો ફરિયાદ બાદ ચાર્જશીટમાં પણ કરવામાં આવી શકતી હતી. હાઈકોર્ટની નારાજગી બાદ એડિશનલ એડવોકેટ જનરલે એફઆઈઆર નોંધવા તૈયારી દર્શાવી છે અને સાથે જ 21 ઓક્ટોબર પહેલાં ફરિયાદની કાર્યવાહીની ખાતરી આપી છે. આ મામલે હવે વધુ સુનાવણી 21 ઓક્ટોબરે હાથ ધરાશે. ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપમાં ફરિયાદ નોંધાય તો તેમના ધારાસભ્ય પદ સામે ખતરો ઊભો થઈ શકે છે. સુરતના માંગરોળમાં થયેલ ગેંગ રેપ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ધરપકડ કરાયેલા બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે હુકમ કર્યો. આરોપીએ મુન્ના પાસવાન અને રાજુ ઉર્ફે રામ સજીવન બરસત વિશ્વકર્માને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર કેસની પોલીસે ચાર્જશીટ ફાઇલ કરવામાં તજવીજ હાથ ધરી છે. નવરાત્રી દરમિયાન માંગરોળ જિલ્લા ખાતે થયેલા ગેંગરેપમાં 3 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. એક આરોપીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે 2 આરોપી રિમાન્ડ ઉપર હતા. આજે તેમના રિમાન્ડ પૂરા થતાં સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓને લાજપોર જેલ ખાતે મોકલી આપવાના આદેશ કર્યા છે. ખાસ કરીને આ કેસ ખૂબ જ સેન્સિટિવ હતો. નવરાત્રી દરમિયાન બનેલી આ ઘટનામાં આ કેસને ઝડપથી ચલાવવા માટે કહી શકાય સરકારી વકીલની ખાસ માંગ કરવામાં આવી છે અને આગામી 1-2 દિવસની અંદર આ કેસમાં ચાર્જશીટ સુરત જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગર ખાતેથી લવ જેહાદ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રેમ કરવાનો હક બધાને છે, પરંતુ પ્રેમના પવિત્ર સંબંધને બદનામ કરનાર લોકોને સબક શીખવવાની જવાબદારી પોલીસની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને મારા